चलो जो स्टार्ट करिए आपणे। हवे देखाय छे स्क्रीन, वॉइस संभळाय? हाँ यस यस टीचर। हाँ ओके। जो स्टूडेंट्स तमने शू देखाय रह्यो छे, राइट साइड पर आपने बर्गर देखाय छे, राइट छे ने? बर्गर जो बनावो होय ने, एक बर्गर बनावो होय तो आपने कितनी वस्तु जोईए समझो। हाँ, ब्रेड नी टमेटो स्लाइस जोईए, चीज नी स्लाइस जोईए, अने आलू टिक्की जोईए वच्चे मुकवा माटे, बराबर ने? है हेलो, यस टीचर, तमे यस વચ્ચે? टीचर, હા यस હા હા टीचर। કરતા રહો। હા, કેમ કે વરસાદ પડતો છે ને તો નેટવર્ક ક્યારે લૂઝ થઈ જાય ને ખબર નહીં પડે। તમે હા હા વચ્ચે બોલતા હોય તો એમ કેવું છે કે મને આઈડિયા રહી કે નહીં, સંભળાતું જ છે ક્લિયર એમ। ચલો તો હવે એક વસ્તુ સમજો કે મારી પાસે 7 બ્રેડ સ્લાઈસ છે। કેટલી છે? 7 બ્રેડ ની સ્લાઈસ છે, ત્યાર પછી 4 ટમેટો ની સ્લાઈસ છે, 5 ચીઝ ની સ્લાઈસ છે, અને 2 આલુ ટિક્કી છે। તો તમે મને એક વસ્તુ કહો કે કેટલા બર્ગર બનશે, ટુ કેટલા બર્ગર બનશે? ટુ? ટુ કેમ બે જને? કેમ બે આલુ ટિક્કી છે આલુ એટલે ટિક્કી બે છે? બે આલુ, ઇન શોર્ટ કે આલુ ટિક્કી બે છે એટલે બે કમ્પ્લીટ બર્ગર બની જાય, રાઈટ? અને પછી શું એક્સેસ બચશે તમારી પાસે? કેટલા બ્રેડ બચશે? કેટલા બ્રેડ બચશે? સમજો કે એક બે તો 4 યુઝ થઈ ગયા, નહીં 4, 2 બનાવ્યા ને તમે બર્ગર, તો એક ઉપર એક નીચે, એટલે આખા પેક એટલે થ્રી બે, તો તમારી પાસે 5 બચ્યા। આખા બંને થ્રી પેર બસો મળીને એક બ્રેડ ગણે, એટલે પેર મળીને એક ગણવાનું છે એમ, ઓકે પેર મળીને એક ગણવાનું છે, બરાબર છે? તો ચાલો એ આપણી પાસે 5 બચ્યા। હવે તમે સમજો કે 4 ટમેટોની સ્લાઈસ છે, 2 બર્ગર બનાવી દીધા, 2 ટમેટો સ્લાઈસ બચી ગઈ, 5 ચીઝ ની સ્લાઈસ છે બર્ગર બનાવી દીધા, હજી પણ 3 આપણી પાસે બચી ગઈ, અને આલુ ટિક્કી 0। આલુ ટિક્કી કેટલી બચી આપણી પાસે? 0। ઇન શોર્ટ કે તમારું આલુ ટિક્કી છે ધેટ ઇઝ યોર લિમિટિંગ રિએજન્ટ, કે આલુ ટિક્કી પતી ગઈ, અને એ જ રીઝન છે કે હવે પછી આપણે બર્ગર બનાવી શકવાના નથી। અને એની સામે ચીઝ સ્લાઈસ, ટમેટો સ્લાઈસ અને બ્રેડ ની સ્લાઈસ, ધીસ 3 આર નોન એઝ યોર એક્સેસ રિએજન્ટ। શું કહેવાશે આને? એક્સેસ રિએજન્ટ, હોવા છતાં પણ એ કામના નથી, હોવા છતાં પણ તમે એની થી બર્ગર બનાવી શકવાના નથી। બર્ગર ઇઝ યોર પ્રોડક્ટ સ્ટુડન્ટ્સ, બર્ગર ઇઝ યોર 4 આર યોર રિએક્ટન્ટ્સ, ઓકે? હવે રિએક્ટન્ટ્સ આર ઓફ 2 ટાઈપ્સ, વન ઇઝ લિમિટિંગ રિએજન્ટ વિચ ઇઝ ડિનોટેડ બાય LR, એન્ડ અનધર વન ઇઝ નોન એઝ એક્સેસ રિએજન્ટ વિચ ઇઝ ડિનોટેડ બાય ER. તો જે પતી જાય છે સચ એઝ આલુ ટિક્કી ઇઝ નોન એઝ લિમિટિંગ રિએજન્ટ, અને જે પ્રોડક્ટ બની ગઈ અને હવે પછી બચવાના છે દેટ ઇઝ નોન એઝ એક્સેસ રિએજન્ટ। ચાલો, આ કોન્સેપ્ટ ક્લિયર છે બધાને? હા યસ ટીચર, યસ યસ ટીચર, ટીચર, ઓકે। ચાલો હવે આ તો આપણું બેઝિક વાત કરી, હવે આપણે એને કેમિસ્ટ્રીમાં કઈ રીતે એપ્લાય કરવાનું છે તે જોઈ લઈએ। ઓકે, તમને એક કેમિકલ રિએક્શન દેખાઈ રહી છે ને સ્ક્રીન પર, N2+3H2 ગિવ્સ યુ 2NH3। જસ્ટ ચેક વેધર ધ રિએક્શન ઇઝ બેલેન્સ્ડ ઓર નોટ, જસ્ટ ચેક બેલેન્સ છે? યસ ના ટીચર, ટીચર, બેલેન્સ છે, બેલેન્સ નથી છે, બેલેન્સ, તો ટીચર બેલેન્સ નથી, બેલેન્સ છે, યસ। સો એઝ પર બેલેન્સ રિએજન્ટ યુ હેવ ટુ ડિસાઈડ કે કયું લિમિટિંગ રિએજન્ટ છે, બરાબર? તો ધીસ ઇઝ યોર સ્ટાન્ડર્ડ કન્ડિશન કે ઇફ યુ વોન્ટ ટુ પ્રિપેર 2 મોલ ઓફ અમોનિયા, યુ શુડ હેવ 1 મોલ ડાઈ નાઇટ્રોજન એન્ડ 3 મોલ ડાઈ હાઇડ્રોજન, ધીસ ઇઝ ધ રિક્વાયરમેન્ટ, ધીસ ઇઝ વોટ એકચ્યુઅલ રિક્વાયરમેન્ટ, બટ વોટ યુ હેવ એના બેઝિસ પર તમે એને લિમિટિંગ રિએજન્ટ ડિસાઈડ કરી શકશો। હવે એક વસ્તુ છે કે ભાઈ 1 મોલ હશે મારી પાસે તો હું એનાથી 2 મોલ NH3 પ્રિપેર કરી શકું છું, ઓકે? સિમિલરલી ઇફ આઈ હેવ 5 મોલ N2, ઇફ આઈ હેવ 5 મોલ N2 તો હું એનાથી કેટલા મોલ પ્રિપેર કરી શકીશ સ્ટુડન્ટ્સ? ટેલ મી, ટેન મોલ કેટલા મોલ એન એચ NH3? થ્રી યસ,
आई केन प्रिपेर 10 मोल NH3 बट वेन इफ आई हैव सी द कंडीशन इज वॉट इफ यू हैव 1 मोल N2 द रिक्वायर्ड कंडीशन फॉर डायहाइड्रोजन इज वॉट 3 मोल H2 इज द रिक्वायर्ड कंडीशन હવે મારે 5 મોલ N2 પ્રિપેર કરવું છે તો હાઉ મચ H2 આઈ રિક્વાયર્ડ આઈ એમ સેઇંગ હાઉ મચ H2 આઈ રિક્વાયર આ 1:3 રેશિયો છે સી કે આ 1 હોય તો પેલું 3 ટાઈમ્સ જોઈશે તમને તો આ 5 હોય તો મને H2 કેટલા મોલ જોઈશે યસ આઈ નીડ યસ આઈ નીડ 15 મોલ H2 આઈ નીડ મીન્સ આઈ રિક્વાયર 15 મોલ H2 પણ મારી પાસે 10 જ મોલ હોય તો વિચ ઇઝ માય લિમિટિંગ રિએજન્ટ સ્ટુડન્ટ્સ વિચ વન ઇઝ માય લિમિટિંગ રિએજન્ટ ઇફ આઈ હેવ આઈ રિક્વાયર્ડ 15 મોલ બટ આઈ હેવ ઓનલી 10 મોલ સો વોટ ઇઝ માય લિમિટિંગ રિએજન્ટ H2 ઇફ H2 ઇઝ ધ લિમિટિંગ રિએજન્ટ યસ H2 ઇઝ ધ લિમિટિંગ રિએજન્ટ તો H2 ના કારણે મને પ્રોડક્ટ મળશે કે N2 ના કારણે મને પ્રોડક્ટ ઓછી મળશે કોના કારણે મળવી જોઈએ ના કે ડેફિનેટલી એમ કેવું છું કે મને 15 મોલ H2 જોઈએ છે પણ મારી પાસે 10 મોલ જ H2 હોય બરાબર તો આ ઓછું છે એના કારણે મને NH3 ઓછું મળશે કે N2 વધારે છે એના કારણે મને NH3 ઓછું મળશે H2 ઓછું છે એના લીધે ડેફિનેટલી આલુ ટીકી ઓછી હતી એટલે ઓછા બર્ગર બન્યા બાકીનું તો હતું જ સિમિલરલી એ સિચ્યુએશનમાં H2 ઇઝ યોર લિમિટિંગ રિએજન્ટ એન્ડ N2 ઇઝ યોર એક્સેસ રિએજન્ટ એક્સેસ રિએજન્ટ એટલે કે હવે આના યસ બચવાની છે યસ ઓકે ચાલો તો હવે આપણે આપણા કોન્સેપ્ટ પર જઈશું ચાલો સ્ક્રીન પર ક્લિયર વંચાઈ રહ્યું છે બધાને લિમિટિંગ હા સ્ક્રીન ઇનવિઝિબલ થાય કંઈ પણ થાય તો પ્લીઝ ઇન્ફોર્મ કરજો ઓકે ચલો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ લિમિટિંગ રિએજન્ટ નાઉ વોટ ઇઝ લિમિટિંગ રિએજન્ટ આઈ હોપ કે તમને ક્લિયર છે નો ડાઉટ કે તમે ડેફિનેશન પ્રોપર નથી લખી શકવાના પણ કોન્સેપ્ટ તમને ક્લિયર છે સો ધ રિએક્ટન્ટ વિચ ઇઝ ટોટલી કન્ઝ્યુમ્ડ ઇન અ રિએક્શન ધેટ વી કેન સે અ લિમિટિંગ રિએજન્ટ નેક્સ્ટ ધ રિએક્ટન્ટ વિચ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ લેસર અમાઉન્ટ એન્ડ ગેટ્સ કન્ઝ્યુમ્ડ આફ્ટર સમ ટાઈમ એન્ડ આફ્ટર ધેટ નો ફર્ધર રિએક્શન ટેક્સ પ્લેસ વોટ એવર બી ધ અમાઉન્ટ ઓફ ધ અધર રિએક્ટન્ટ પ્રેઝન્ટ એકવાર H2 લિમિટિંગ રિએજન્ટ પતી ગયું એટલે રિએક્શન પતી ગઈ હવે પછી વધારે પ્રોડક્ટ મળી શકશે નહીં ભલે ને N2 આપણી પાસે એક્સેસ અમાઉન્ટમાં પ્રેઝન્ટ છે એ છતાં પણ હવે પછી આગળ રિએક્શન કન્ટિન્યુ રહી શકશે નહીં ધેટ રિએજન્ટ ઇઝ નોન એઝ લિમિટિંગ રિએજન્ટ વિચ ઇઝ ટોટલી કન્ઝ્યુમ્ડ ઓર વી કેન સે વિચ ઇઝ પ્રેઝન્ટ ઇન અ લેસર અમાઉન્ટ ઇન ધ રિએક્શન ઓકે ઓકે સ્ટુડન્ટ્સ Yes, teacher. Okay, let's go ahead. How much magnesium sulfide can be obtained from each 2 gram of Mg and sulfur by the reaction of Mg plus S MgS? And which is the limiting reagent? Calculate the amount of one of the reactant which is formed unreacted. Okay, fine. Students, this is your 2-mark question. Just a second. Yes. આ તમારો 2 માર્કનો ક્વેશ્ચન થઈ જશે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સો ફર્સ્ટ ઓફ ઓલ ઈચ ઓફ ધ માસીસ આર એક્સપ્રેસ્ડ ઇન અ મોલ રિએક્શન શુડ બી બેલેન્સ્ડ એન્ડ માસ શુડ બી એક્સપ્રેસ્ડ ઇન અ મોલ સો 2 ગ્રામ ઓફ Mg ઇઝ ઇક્વલ ટુ એને મોલમાં રિપ્રેઝન્ટ કરવું હોય તો સ્ટુડન્ટ્સ આપણે મોલની ફોર્મ્યુલા શું શીખેલા છે મોલ ઇઝ ઇક્વલ ટુ માસ અપોન એટમ હોય તો એટમિક માસ અને મોલેક્યુલ હોય તો molecular mass okay so 2 gram is the weight
એટલે અહીંયા લખી દીધું છે એન્ડ એમજી હેઝ ધ એટમિક માસ 24 લખશો તો ચાલશે, એક્ઝેક્ટ 24.3 લખવાની જરૂર નથી. સો યુ વિલ હેવ આન્સર કેટલો આવશે, 0.0824 મોલ. મોલમાં કન્વર્ટ કરી દીધા આપણે એમજી ને. અહીંયા સુધી સમજ પડી બધાને? યસ ટીચર. ઓકે, નાઉ યુ જસ્ટ ટેલ મી સ્ટુડન્ટ. Yes, now you just tell me whether the reaction is in a balanced form. Just say yes or no. It is balanced. Yes, teacher. Now yes. You can go ahead. So reaction jo palla balance nahi hoy, to your first step is to balance the reaction and then go further. Okay? Chalo. So according to this situation, students, so see, સલ્ફાઇડ, મેગ્નેશિયમ સલ્ફાઇડ કેન બી ઓબટેન ફ્રોમ ઈચ 2 ગ્રામ ઓફ એમજીએન. એટલે કે એમજી પણ આપણી પાસે 2 ગ્રામ છે એન્ડ સલ્ફર ઇઝ ઓલસો 2 ગ્રામ. તો ચાલો આપણે સલ્ફરના મોલ ફાઇન્ડ કરવા પડે. તો વેઇટ અપોન એટમિક માસ આપી 0.1 એક્ઝેક્ટ લખશો નહીં તો સલ્ફર એટમિક માસ ઇઝ 32 બધાને આવડે છે, રાઈટ? સો ધીઝ ઇઝ યોર મોલ ઓફ સલ્ફર. ઓકે, સો એકોર્ડિંગ ટુ ધ સ્ટાન્ડર્ડ કન્ડિશન Mg plus S gives you MgS. So, one mole Mg, ત્યારે we need one mole sulfur. Right? Right, students? Huh? Yes, teacher. Yes, teacher. કે one mole Mg હોય તેની સામે મને one mole sulfur જોઈએ. તો મારી પાસે Mg કેટલું છે જોજો, હા? 0.0824 મોલ છે. એની સામે મને 0.0824 સલ્ફર જોઈએ. બટ મારી પાસે છે કેટલું? કેટલું છે? 0.0624. સો નાવ યુ ડિસાઈડ, એમજી ઇઝ ધ લિમિટિંગ રિએજન્ટ ઓર સલ્ફર ઇઝ ધ લિમિટિંગ રિએજન્ટ? ટેલ મી. સલ્ફર. Yes, sulfur is my limiting reagent. Actual requirement is 0.0824, but I have 0.0624. So sulfur is my LR and Mg is my ER. Done? Yes, teacher. Chalo, to atlu to khyal aavi gyu. તો ક્વેશ્ચન ફર્સ્ટ, વિચ ઇઝ ધ લિમિટિંગ રિએજન્ટ? સો સલ્ફર ઇઝ ધ લિમિટિંગ રિએજન્ટ. હજી આગળ ક્વેશ્ચન આવશે, 2 માર્ક્સનો પૂછશે, તો કેલ્ક્યુલેટ ધ અમાઉન્ટ ઓફ વન ઓફ ધ રિએક્ટન્ટ વિચ ઇઝ રિમેન અનરિએક્ટેડ. તો કયું છે સબસ્ટન્સ વિચ વિલ રિમેન અનરિએક્ટેડ, તે કહેવું મને. કોણ બચશે એટ ધ એન્ડ ઓફ રિએક્શન? એમજી. કેટલું બચશે? તો એક્સેસ રિએજન્ટ કેલ્ક્યુલેટ, યસ, 0.0824 માઇનસ 0.0624. સો વોટ વિલ બી માય આન્સર સ્ટુડન્ટ? વોટ ઇઝ રિમેઇન્ડ? હાઉ મચ અમાઉન્ટ ઓફ એમજી ઇઝ રિમેઇન્ડ? 0.02. ચાલો, આ પણ મોલમાં લીધેલા છે, આ બી મોલમાં, તો એમજી જે બચ્યા તે પણ મોલની અંદર તમારા બચેલા છે. ખ્યાલ આવ્યો? આ 2 માર્ક્સનો ક્વેશ્ચન છે, એકદમ ઈઝી. સમજાયું આટલું? સમજાયું કે? યસ ટીચર. સિદ્ધાર્થ સિવાય બીજા કોઈને નહીં સમજાયું એવું લાગે. હા, બધાને સમજાઈ ગયું હે ને? ચાલો, હવે માસ ઓફ એમજીએસ ફોર્મડ ફાઇન્ડ કરવું હોય, જસ્ટ અ સેકન્ડ. ઓકે, હવે જો કે બીજો થર્ડ ક્વેશ્ચન પણ તમને આવી શકે કે હાઉ મચ અમાઉન્ટ ઓફ મેગ્નેશિયમ સલ્ફાઇડ ફોર્મડ. હવે હાઉ મચ અમાઉન્ટ કે તો મોલમાં નહીં ચાલે. ફરીથી રિએક્શન લખું છું, એમજી પ્લસ એસ એમજીએસ. સો સલ્ફર ઇઝ માય લિમિટિંગ રિએજન્ટ, સો સલ્ફરને લઈને એમજીએસ ફોર્મ થશે. કે વધારે હોય તેને લઈને થોડું ફોર્મ થાય, ઓછાના પરથી ફોર્મ થાય ને. એકવાર સલ્ફર પતી ગયું એટલે એમજીએસ ફોર્મ થવાનું બંધ થઈ જશે. સો ઇફ વન મોલ સલ્ફર
then one mole MgS will be formed, right? But I have 0.0624 mole sulfur. So 0.0624 mole MgS will be formed. Clear? Clear, students? Huh? Yes, teacher. Okay. આ તો મોલ માં આવ્યું. અમાઉન્ટ ફાઇન્ડ કરવા કે છે તો આપણને મોલ ની ફોર્મ્યુલા આવડે છે. મોલ ઇઝ ઇક્વલ ટુ વેઇટ અપોન મોલર માસ. વી હેવ ધ વેલ્યુ ઓફ મોલ ઓફ MgS, ધેટ ઇઝ 0.0624. અને MgS નું મોલર માસ આપણે ફાઇન્ડ કરી શકીએ કઈ રીતે? તો Mg પ્લસ S કરીને. Mg નું 24, સલ્ફર નું 32, સો ટોટલ ઇટ વિલ બી 4+2 6 એન્ડ 3+2 5, સો ઇટ ઇઝ 56. સો માસ W ફાઇન્ડ કરીશું. સો W ઇઝ ઇક્વલ ટુ, ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો, 56 મલ્ટીપ્લાય બાય 0.0624 ગ્રામ. કમ્પ્લીટ કરી નાખો. 56 મલ્ટીપ્લાય બાય 0.0624. 3.49. ઓકે, તો આટલું આપણને મળી જશે, બરાબર છે? નેક્સ્ટ આપણે જઈએ આગળ. આ ક્વેશ્ચન છે એ તમારી ટેક્સ્ટબુક ક્વેશ્ચન છે સ્ટુડન્ટ્સ, ધ્યાન આપજો. કેમ કે 4 માર્ક્સ ની અંદર આવે. ઇમ્પેરિકલ ફોર્મ્યુલા અને મોલેક્યુલર ફોર્મ્યુલા જો બાય ચાન્સ નહીં પૂછે તો લિમિટિંગ રિએજન્ટ માંથી 4 માર્ક નો ક્વેશ્ચન આવે. એટલે બે જ ટોપિક છે. એટલે આ ચેપ્ટર ની અંદર બે ટોપિક છે કે જેમાંથી 4-4 માર્ક ના ક્વેશ્ચન આવી શકે. ફર્સ્ટ વન ઇઝ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા એન્ડ મોલેક્યુલર ફોર્મ્યુલા, એન્ડ ધ સેકન્ડ ટોપિક ઇઝ લિમિટિંગ રિએજન્ટ. ઓકે ઓકે સ્ટુડન્ટ્સ. યસ યસ ટીચર. ચાલો ક્વેશ્ચન વિઝિબલ છે. ચાલો હવે તમે પહેલા તો રિએક્શન લખી કાઢીએ, બરાબર છે? એન ટુ પ્લસ એચ ટુ ગીવ્સ એન એચ થ્રી. શું કીધેલું મેં તમને એક વાત? રિએક્શન કયા ફોર્મમાં હોવી જોઈએ? બેલેન્સ્ડ ફોર્મમાં. નાઉ ટેલ મી સ્ટુડન્ટ્સ, વોટ આઈ નીડ ટુ ડુ ટુ બેલેન્સ ધ રિએક્શન? અહીંયા 2 લખી દઉં. તો હાઇડ્રોજન H2 ને 3 હવે. ચાલો, તો પહેલી શરૂઆત હંમેશા રિએક્શનને બેલેન્સ કરીને કરવાની. જ્યારે તમે મોલના પેલું મેં તમને માસ માસ રિલેશનશિપ, માસ વોલ્યુમ, કોઈ પણ ક્વેશ્ચન હોય મોલના, તો પહેલા રિએક્શનને બેલેન્સ કરવાનું, પછી ક્વેશ્ચન વાંચવાનું. ચલો, નાઉ 50 કેજી ઓફ નાઇટ્રોજન, તો અહીંયા હું લખી દઉં છું, ગિવન અમાઉન્ટ ઓફ નાઇટ્રોજન ઇઝ 50 કેજી. 10 કેજી ઓફ હાઇડ્રોજન, સો ગિવન અમાઉન્ટ ઓફ હાઇડ્રોજન ઇઝ 10 કેજી. આર મિક્સ્ડ, આ બંનેને મિક્સ કરીએ છીએ. ડાઈ નાઇટ્રોજન એન્ડ ડાઈ હાઇડ્રોજન આર મિક્સ્ડ ટુ પ્રોડ્યુસ NH3. સો વી હેવ ટુ કેલ્ક્યુલેટ વેઇટ ઓફ NH3 પ્રોડ્યુસ્ડ. ફાઇન. હવે બીજો ક્વેશ્ચન છે, આઈડેન્ટિફાય ધ લિમિટિંગ રિએજન્ટ ઇન ધ પ્રોડક્શન ઓફ NH3. ચાલો સ્ટાર્ટ કરી લઈએ આપણે ક્વેશ્ચનને, હે ને? તમને શું કીધું લાસ્ટ ક્વેશ્ચનમાં? કોઈ પણ અમાઉન્ટના ફોર્મમાં હોય તો પહેલા એને મોલના ફોર્મમાં લઈ આવો. સો મોલ ફાઇન્ડ કરવા માટે વેઇટ 50 કેજી, એ તો ગ્રામમાં લેવાનું હોય. સો વી વિલ ટેક 50,000 ગ્રામ ડિવાઇડેડ બાય એટમિક માસ ઓફ 1 નાઇટ્રોજન ઇઝ 14, સો ફોર 2 નાઇટ્રોજન ઇટ ઇઝ 28. ચાલો, આ સ્ટેપ કોને સમજ નથી પડી તે કહેજો. હા, મોલ ઇઝ ઇક્વલ ટુ માસ અપોન મોલર એ સ્ટેપ કરેલું છે, અને માસ શુડ બી ઇન અ ગ્રામ. ધેટ્સ વાય 50 કેજી ને 50,000 ગ્રામ કન્વર્ટ કરી દીધું છે. ડન? હા, યસ ટીચર. યસ, બધાને ક્લિયર છે ને? જો 4 માર્ક્સ નો ક્વેશ્ચન છે, તમને એક્ઝામમાં આવશે જ, એટલે તમે મને 4 વાર બી પૂછજો, એનો વાંધો નથી. ચાલો, હવે 10 કેજી છે, તો 10 કેજી માટે શું કરીશું? 10,000.
હે ને, અને એક હાઇડ્રોજન નો એટમિક માસ 1, સો ફોર 2 હાઇડ્રોજન ઇટ ઇઝ 2. કમ્પ્લીટ કમ્પ્લીટ હ? યસ ટીચર. યસ ટીચર. તો અહીંયા તો તમારો આન્સર આવી જશે 5000. હા દીકરા મેમ બોલ. મેમ હવે હાઇડ્રોજન 6 ને લેવું જોઈએ એનો એટમિક માસ. એવું હમણાં તમે 6 લઈ લેશો ને તો બહુ કન્ફ્યુઝન થશે. હમણાં તમે આ કોએફિશિયન્ટ ને છે જ નહીં એ રીતે વિચારો. આગળ હું તમને સમજાવી દઈશ કે ક્યારે લેવાનો છે. અત્યારે તમે ખાલી જસ્ટ વેઇટ અને મોલર માસ, વેઇટ અને મોલર માસ એટલું જ લખો તો તમને કન્ફ્યુઝન નહીં થશે. એ રીતે હું તમને સ્ટેપ ફોલો કરાવું છું એટલા માટે. ઓકે ઓકે ચાલો 50000 ડિવાઇડેડ બાય 28 કરો અને મને આન્સર કહો. 1785.71. ઓકે ઓકે બરાબર છે. ચાલો હવે તમે લિમિટિંગ રિએજન્ટ ડિસાઇડ કરવાના છે. એક વસ્તુ વિચારો, યુ હેવ ટુ રિએક્ટન્ટ્સ N2 એન્ડ H2. 1 મોલ N2 હોય ત્યારે મને 3 મોલ H2 જોઈએ, હે ને? 1 મોલ N2 હોય ત્યારે મને કેટલા મોલ H2 જોઈએ સ્ટુડન્ટ્સ? જોઈએ કેટલા? હાઉ મચ આઈ? 3 મોલ. તો મારી પાસે N2 છે 1785.7 મોલ. સો હાઉ મચ N2 H2 આઈ રિક્વાયર? આ તો મારી પાસે છે પણ મારે એક્ચ્યુઅલ રિક્વાયરમેન્ટ કેટલી છે? તો 3 × 1.7. કરો અને મને કહો 1785.7 × 3. એકવાર જો, એકોર્ડિંગ ટુ સ્ટાન્ડર્ડ રિએક્શન કન્ડિશન 1 મોલ N2 હોય તો મને 3 મોલ H2 જોઈશે. સમજાય છે આ સેન્ટેન્સ? સમજાયું બધાને? 1 મોલ N2 હોય તો મને 3 મોલ H2 જોઈશે, રાઈટ? તો હું 2 મોલ NH3 પ્રિપેર કરી શકીશ, રાઈટ? હ? યસ. પણ મારી પાસે N2 50 kg છે, મને મોલ ની અંદર મારી પાસે N2 1785 છે. તો મારે પહેલા એ જોવું પડે કે એકોર્ડિંગ ટુ ગીવન અમાઉન્ટ ઓફ N2 હાઉ મચ અમાઉન્ટ ઓફ H2 આઈ રિક્વાયર. તો હું સ્ટાન્ડર્ડ કન્ડિશન એકોર્ડિંગ ફાઇન્ડ કરીશ કે 1 મોલ N2 ત્યારે 3 મોલ H2 ઇઝ રિક્વાયર્ડ. સો 1785.7 મોલ N2 આઈ હેવ, સો હાઉ મચ મોલ ઓફ H2 આઈ રિક્વાયર. સો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીને હું શોધીશ. હવે સમજ પડી? સમજ પડી? યસ ટીચર. બધાને? યસ ટીચર. યસ ટીચર. તો જો, ફર્સ્ટ કન્ડિશન તમારે સ્ટાન્ડર્ડ લખવાની અને એની કન્ડિશન ગિવન કન્ડિશન સાથે કરવાની. ઓકે, સ્ટાન્ડર્ડ કન્ડિશન કે ભાઈ 1 મોલ N2 યુ રિક્વાયર 3 મોલ H2. ગિવન કન્ડિશન છે કે 1785.7 મોલ N2, સો હાઉ મચ યુ રિક્વાયર. સો મલ્ટીપ્લાય ઇટ એન્ડ ટેલ મી ધ આન્સર ફર્સ્ટ. આપણે 1 મોલ N2 ઇઝ ઇક્વલ ટુ એને 3 મોલ સાથે, N2 ને H2 સાથે કમ્પેર કરીએ, H2 ને N2 સાથે કમ્પેર કરું તો H2 સાથે કમ્પેર કરશે તો બી જે ઓછું છે તે ઓછું જ છે, બરાબર? તે બી હું બતાવી દઉં, વાંધો નહીં. તું H2 ને N2 સાથે કમ્પેર કરશે તો તને N2 એક્સેસ મળી જશે. સમજ પડી? એટલે અલ્ટિમેટલી H2 ઇઝ યોર લિમિટ, અલ્ટિમેટલી H2 ઇઝ યોર લિમિટિંગ રિએજન્ટ.
આમાં શું થાય છે કે આ રીતે કમ્પેરિઝન કરી તો રિક્વાર્ડ અમાઉન્ટ એચ ટુ મને 5357.1 એન્ડ આ એકચ્યુઅલ અમાઉન્ટ મારી પાસે બચી છે તે 5000 છે. તો એના બેઝિસ પર પણ મને ખબર પડી કે એચ ટુ ઇઝ માય લિમિટિંગ રિએજન્ટ. હવે સમજો કે હું એચ ટુ ના બેઝિસ પર કેલ્ક્યુલેટ કરું છું ઊંધું કે 3 મોલ એચ ટુ રિક્વાયર 1 મોલ એન ટુ. તો 5000 મોલ એચ ટુ રિક્વાયર્સ હાઉ મચ? અને પદન અમાઉન્ટ સાથે કમ્પેરિઝન કરીશ તો મને N2 એક્સેસ ફોર્મમાં મળશે. રિક્વાયર અમાઉન્ટ કરતા N2 ઓલરેડી જે છે એ વધારે મળશે. એ રીતે થાય, બીજું કઈ નહીં. તો પણ મળશે લિમિટિંગ રિએજન્ટ H2. સમજ પડી? યસ ટીચર. ઓકે, સો તમે સમજો કે મારે જોઈએ છે 5357.1, મારી પાસે છે 5000. ઓકે, સો ડેફિનેટલી ધીઝ ઇઝ માય લિમિટિંગ રિએજન્ટ. અને આ જો લિમિટિંગ રિએજન્ટ હોય તો N2 ઇઝ માય એક્સેસ રિએજન્ટ. ક્લિયર? એટલે આ વસ્તુ આપણું થઈ ગયું કે આઈડેન્ટિફાય ધ લિમિટિંગ રિએજન્ટ. એ વસ્તુ અહીંયા આપણી સોલ્વ થઈ ગઈ. હવે એમ કીધું છે કે આ લિમિટિંગ રિએજન્ટના જે ફોર્મ થવું જોઈએ એના કરતા ઓછું ફોર્મ થવાનું, કેમ કે એકવાર H2 પતી ગયું એટલે NH3 નું પ્રોડક્શન પણ સ્ટોપ થઈ જશે. રાઈટ? રાઈટ, યસ ટીચર. તો લિમિટિંગ રિએજન્ટ વિલ ડિસાઈડ કે તમને કેટલી પ્રોડક્ટ મળશે, નહીં કે એક્સેસ. એક્સેસ તો તમને વધારે મળતી હોય પ્રોડક્ટ એવા આન્સર આપશે, પણ લિમિટિંગ રિએજન્ટના એકોર્ડિંગ તમારે ડિસાઈડ કરવાનું છે કે પ્રોડક્ટ તમને કેટલી મળશે. તો લિમિટિંગ રિએજન્ટ સાથે કમ્પેરિઝન, પહેલા સ્ટાન્ડર્ડ લખવાનું કે 3 મોલ એચ ટુ ગીવ મી 2 મોલ એન એચ થ્રી. ચાલો જસ્ટ અ સેકન્ડ, અહીંયા સ્પેસ ઓછી છે તો અહીંયા લખું. જોજો, હા, 3 મોલ એચ ટુ ગીવ્સ મી 2 મોલ એન એચ થ્રી. ધીઝ ઇઝ માય સ્ટાન્ડર્ડ કન્ડિશન સ્ટુડન્ટ્સ, ધીઝ ઇઝ માય સ્ટાન્ડર્ડ કન્ડિશન. ઓકે. Okay, yes teacher, yes teacher, but then ha, to mari paase che kitla mole h2 5000 che 5000 mole h2 che to mane kitla mole nh3 marse 2 multiply by 5000 divided by 3 jetla malse. calculation karo mole nh3. આગળ જ કરીને બતાવ્યું. જસ્ટ અ સેકન્ડ, જોઉં બતાવું તમને. હા, અહીંયા મેં તમને શું કીધું કે આપણે એનએચ થ્રી નું શું ફાઇન્ડ કરવાનું છે, વેઇટ ફાઇન્ડ કરવાનું છે, એમ મેં તમને કીધું. બરાબર ને? તો આપણે વેઇટ ફાઇન્ડ કરવા માટે શું કરીશું તે જો. મોલ ખબર છે, ફોર્મ્યુલા મૂકી દઈશ. મોલ ઇઝ ઇક્વલ ટુ માસ અપોન મોલર માસ. મોલ લખી દઉં છું 3333.3. માસ ફાઇન્ડ કરવાનું છે. NH3 નું મોલર માસ કેટલું થાય? તો N હાઇડ્રોજન, નાઇટ્રોજન નું 14 પ્લસ 3 બ્રેકેટ હાઇડ્રોજન નું 1, સો ટોટલ ઇટ વિલ બી 17. તો અહીંયા 17 લખીશ. સો 17 મલ્ટીપ્લાય બાય 3333.3 will give me weight of NH3 formed. Complete kari nakho cha. આ તમે છે ને બે કે ત્રણ વખત કરશો ને તમારી જાતે ત્યારે તમને 100% આવડશે. આ તો તમે ફર્સ્ટ ટાઈમ સમજ્યા છો, આ હજી તમે જ મારી પાસે બીજી વાર બી કરાવડાવશો, એક્ઝામ લઈશ ત્યારે. જોજો એવું છે, આ લિમિટિંગ રિએજન્ટ વાળું ને ઇમ્પેરિકલ ફોર્મ એ થોડુંક પ્રેક્ટિસ માંગશે તમારી પાસે. શું આવ્યું વેઇટ? 56,666.1. તો ગ્રામ છે,
યસ, કેજી માં કન્વર્ટ કરવું હોય તો 56.67 કેજી કરી નાખીએ ને, કેમ કે પેલું પણ કેજી માં આપેલું હતું એટલે 56.67 કેજી. ડન. 7 કેમ કર્યું બધાને આવડે છે, કેમ કે સાયન્ટિફિક નોટેશન સિગ્નિફિકન્ટ ફિગર્સ સમજી ગયા છે. ડન, ક્લિયર? યસ ટીચર. યસ ટીચર. ઓકે ફાઇન. ઇન શોર્ટ કે પ્રોડક્ટ ફાઇન્ડ કરવું હોય તો એને લિમિટિંગ રિએજન્ટ સાથે કમ્પેર કરીને ફાઇન્ડ કરવાની. ઓકે ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન એમસીક્યુ ના ફોર્મમાં છે, કઈ નહીં આપણે કરી નાખીશું. 20 ગ્રામ ઓફ સલ્ફર ઓન બર્નિંગ ઇન એર ફોર્મ્સ SO2. તો પહેલા તો રિએક્શન જ લખવાની, એસ પ્લસ ઓ ટુ ગીવ્સ મી SO2. રિએક્શન નહીં આપી હોય તો જાતે લખતા આવડવું જોઈએ. એસટીપી કન્ડિશન એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર. પર્સન્ટેજ ઓફ અનરિએક્ટેડ સલ્ફર ઇઝ પર્સન્ટ, પણ આ લીટરમાં છે, લીટર પરથી અરજી મોલ નથી શીખ્યા તમે, ઉભર આ નહીં થશે. કાલે મોલ લીટર પરથી પણ શીખવી દઈશ, હા, પછી તમારાથી વસ્તુ. માસ પરથી તો તમને 9th માં આવી ગયેલું એટલે વાંધો નહીં, ચાલો આપણાથી. ઓકે, લિક્વિડ બેન્ઝીન બર્ન્સ ઇન ઓક્સિજન એકોર્ડિંગ ટુ, આ સ્ટાન્ડર્ડ કન્ડિશન આપી દીધી છે, આમાં બી લીટર જ આપેલું છે પાછું. હાઉ મેની લીટર્સ ઓફ ઓક્સિજન ઇઝ રિક્વાયર્ડ ફોર કમ્પ્લીટ કમ્બશન, લીટર વાળો કોન્સેપ્ટ હજી તમને મેં શીખવ્યો નથી. ચાલો આ કરીએ. વેઇટ ઓફ KMnO4 રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટલી ઓક્સિડાઇઝ્ડ 0.25 મોલ ઓફ FeSO4. 0.25 મોલ FeSO4 અને વેઇટ ઓફ KMnO4. એક મિનિટ, અહીંયા KMnO4, હા KMnO4 નું વેઇટ ફાઇન્ડ કરવાનું છે ઇન એસિડિક. શું કરીશું? પહેલા આપણે કહીશું કે ભાઈ 10 મોલ FeSO4 સ્ટાન્ડર્ડ કન્ડિશન છે તમારી આંખની સામે, ત્યારે મને 2 મોલ KMnO4 જોઈશે. સમજ પડી આ ફર્સ્ટ સ્ટેટમેન્ટ કર્યું એની અંદર સ્ટુડન્ટ્સ? હ હ ના બોલો. ના ટીચર. હા કઈ નહીં, બતાવું, વાંધો નહીં. આ બે રિએક્ટન્ટ છે સ્ટુડન્ટ્સ, તેમાં છે ને તમને FeSO4 માટે 0.25 આપી દીધા છે, બરાબર? અને એમ પૂછ્યું છે KMnO4 એની સામે મને કેટલું જોઈશે વેઇટ ની અંદર, એમ કીધું છે. હવે સમજ પડી ક્વેશ્ચન? યસ કે નહીં, હે ને? સો બે રિએક્ટર ની સ્ટાન્ડર્ડ કન્ડિશન મેં લખી પહેલા કે 10 મોલ FeSO4 રિક્વાયર્સ 2 મોલ KMnO4. સો 0.25 મોલ FeSO4 રિક્વાયર્સ હાઉ મચ, મીન્સ હાઉ મેની મોલ્સ ઓફ KMnO4? સો 0.25 મલ્ટીપ્લાય બાય 2 ડિવાઇડેડ બાય 10 વિલ ગીવ મી મોલ ઓફ KMnO4. કેલ્ક્યુલેશન કરો અને મને કેવું. 0.2. ઓકે, આ તો KMnO4 ના મોલ મળ્યા આપણને, તો પૂછેલું છે. તો મોલ ઇઝ ઇક્વલ ટુ મોલર માસ, મોલ લખી દઉં છું 0.2. વેઇટ મારે ફાઇન્ડ કરવાનું છે, નીચે મોલર માસ લખવાનું. હવે K પ્લસ Mn પ્લસ 4 ઇન બ્રેકેટ ઓક્સિજન કરીને મોલર માસ મને મળે, પોટેશિયમનું 39, મેંગેનીઝ 55, ઓક્સિજન 16. સો નાવ યુ કેલ્ક્યુલેટ એન્ડ ટેલ મી વોટ ઇઝ ધ મોલર માસ ઓફ KMnO4. આનું સમ કરીને મને કેવું. શું આવશે? છે 0.2 × 158 કરી નાખો એટલે તમને વેઇટ મળી જશે. 0.05 આવશે.
અહીંયા ખોટું છે 0.05. ઓકે ઓકે, કઈ નહીં, 0.05, ચાલો 0.05 મલ્ટીપ્લાય બાય 158 વિલ ગીવ યુ વેઇટ. કરી નાખો 0.05 મલ્ટીપ્લાય બાય 158. ઓકે, સો યોર આન્સર ઇઝ 3. કમ્પ્લીટ? યસ ટીચર. ચાલો નેક્સ્ટ. થોડા આ લેવલ થોડું ટફ છે, પણ કઈ નહીં, આપણે ટફ જ શીખવાનું એટલે પેલું ઇઝી લાગશે. એક્સ ગ્રામ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ કમ્પ્લીટલી બર્ન્ટ ઇન એર. કેલ્શિયમ કાર્બોનેટ, અરે સોરી, કેલ્શિયમ કાર્બોનેટ કમ્પ્લીટલી બર્ન્ટ ઇન પ્રેઝન્સ ઓફ એર. અહીંયા ઊંધું લખેલું છે ડીકમ, મેં એટલે જ વિચાર્યું કે બર્ન્ટ ઇન એર નથી આ, એકચ્યુઅલી ડીકમ્પોઝ ઇન પ્રેઝન્સ, ડીકમ્પોઝિશન. ચાલો, કઈ રીતે આ રિએક્શન છે. એક્સ ગ્રામ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ, એક્સ ગ્રામ બર્ન્ટ ઇન એર, ધ વેઇટ ઓફ સોલિડ રેસિડ્યુ ફોર્મડ ઇઝ 28 ગ્રામ. હવે તમે વિચારો કે આ તો ગેસ અને કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ છે, આપણે શીખી જ ગયેલા છે ને ક્વિક લાઇમ કડી ચૂનો, એ 28 ગ્રામ આપેલું છે. તો વેલ્યુ ઓફ એક્સ ફાઇન્ડ કરવાનું છે. શું કરીએ બોલો, શું કરીએ? સ્ટાન્ડર્ડ કન્ડિશન લખી દઈએ પહેલા, આના મોલ ફાઇન્ડ કરી નાખીએ. બરાબર, સ્ટાન્ડર્ડ કન્ડિશન રાઇટ હેન્ડ સાઇડ પર લખીએ કે 1 મોલ CaO રિક્વાયર્સ 1 મોલ CaC. આ કોને નહીં ખબર પડી સ્ટેપ નંબર 1, મને કેસો, કોને સ્ટેપ નંબર 1 નથી સમજ પડી? હેલો ઓડિયો ટીચર, હેલો સિદ્ધાર્થ સિવાય બધાને નથી પડી? સમજ પડી ટીચર, સમજ પડી. ગર્લ્સ ગર્લ્સ ફાઈ લખી દઈશું. બરાબર છે, સો 1 મોલ CaO મને 1 મોલ CaCO3 આપે, પણ મારી પાસે 0.5 મોલ છે, તો મને કેટલા આપશે, કેટલા મોલ CaCO3 આપશે? 1 મોલ 0.5. અગેન એક્સ ગ્રામમાં પૂછ્યું છે, એટલે મોલ ઇઝ ઇક્વલ ટુ માસ અપોન મોલર માસ. મોલ ઇઝ માય 0.5, વેઇટ ફાઇન્ડ કરવાનું છે. CaCO3 નું મોલર માસ ફાઇન્ડ કરી નાખીએ, CA ના 40, કાર્બન ના 12, ઓક્સિજન 3 (16). કેટલા આવશે? 48 + 12 = 60 + 40 = 100. તો અહીંયા 100 લખી દઈએ. ચાલો હવે વેઇટ ફાઇન્ડ કરી દો, 100 મલ્ટીપ્લાય બાય 0.5, 50 ગ્રામ આવી જાય ને? યસ ટીચર. So my answer is 4, 50 ગ્રામ. સમજ પડી ગઈ હવે બધાને? ઇન શોર્ટ, કંઈ પણ માં આપ્યું હોય, વેઇટમાં આપ્યું હોય, વોલ્યુમ વાળું મેં તમને નથી શીખવ્યું, બીકોઝ કે આજે આપણે વેઇટ પૂરતું સીમિત રાખીએ, કાલે વોલ્યુમ વાળું શીખવીશ. બરાબર, તો વેઇટમાં આપ્યું હોય તો પહેલા એને મોલમાં કન્વર્ટ કરો. ડાયરેક્ટલી મોલમાં આપ્યું હોય, લાસ્ટ ક્વેશ્ચન કર્યો એની અંદર 0.25 મોલ, ડાયરેક્ટલી મોલમાં આપ્યું હોય તો નાવ યુ કેન સ્ટાર્ટ ડાયરેક્ટલી સ્ટાન્ડર્ડ કન્ડિશન લખીને સ્ટાર્ટ કરી દેવાનો ક્વેશ્ચન. પણ જો વેઇટમાં આપેલું હોય તો પહેલા મોલમાં કન્વર્ટ કરવાનું અને પછી સ્ટાન્ડર્ડ કન્ડિશન લખીને ક્વેશ્ચનને સ્ટાર્ટ. સમજ પડી? યસ ટીચર, યસ ટીચર, યસ ટીચર. ઓકે, થોડો હાર્ડ જ છે કોન્સેપ્ટ, ટેન્શન નહીં લેવાનું, આ ચેપ્ટર જ થોડું મોટું પણ છે. તમને થશે 21 ડેટના ટીચર ચલાવો છો, પણ